गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 11 साइंस बायोलॉजी मां चैप्टर 16 जोई रह्या छे, पाचन अने अभिशोषण। मित्रों, आ पहेलाना भागमां आपणे पाचक ग्रंथिओ विशे चर्चा करी, जेमां लाळ ग्रंथि, जठर ग्रंथि, ते उपरांत स्वादुपिंड, आंत्र ग्रंथि अने आ उपरांत बिन पाचक ग्रंथिओ विशे पण आपणे चर्चा करी। આજે આપણે અન્ન માર્ગની પેશીય સંરચના વિશે શીખીશું, તો બરોબર ધ્યાન આપજો। હવે જુઓ, અહીંયા અન્ન માર્ગની પેશીય સંરચના ધ્યાન આપજો મિત્રો, બરોબર। અહીંયા શબ્દ કયો વપરાયો? પેશીય। એટલે આપણે જાણીએ છીએ કે આપણું શરીર એ અબજો કોષોથી બનેલું છે, અને કોષો ભેગા મળે તો શું બને? પેશી। તો ધ્યાન આપો, આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો કે કોષો ભેગા મળે તો શું બને? પેશી ભેગી ભેગા થાય તો શું બને મિત્રો? અંગ ભેગા થાય તો શું બને? તંત્ર। અને તંત્ર ભેગા મળી અને શું બનાવે મિત્રો? શરીર। ઓકે, ક્લિયર? તો આપણે જાણીએ છીએ કે કોષોને આપણે અંગ્રેજીમાં સેલ કહીએ છીએ। આ બધા કોષો ભેગા મળે, કોષોનો સમૂહ ભેગો થાય એટલે પેશી બને, અને પેશીને આપણે શું કહીએ છીએ? ટિશ્યુ। હવે આ ટિશ્યુ શબ્દ ટીસસ ઉપરથી આવેલો છે, ફ્રેન્ચ ભાષામાં ટીસસ, એનું ગુજરાતી થાય તાણા વાણાની જેમ વણવું। હવે તમને પ્રશ્ન થાય કે શબ્દ કેવો, તો મિત્રો આપણી મમ્મી આપણી બેનને જ્યારે ચોટલો ગૂંથતી હોય ત્યારે શું કરે? ત્રણ ભાગ પાડે અને ત્રણેને આ રીતે આમાં કરે, એટલે જેથી કરીને આપણો સરસ ચોટલો તૈયાર થાય। તો એ જેમ આખો ચોટલો ડિઝાઇન વાળો તૈયાર થાય, એમ અહીંયા પેશીઓ આ રીતે તાણાવાણાની જેમ ગૂંથાય છે, જેના કારણે સરસ રીતે શેનું નિર્માણ થાય છે? અંગનું નિર્માણ થાય છે। અને જુદા જુદા અંગો ભેગા મળી અને વિશિષ્ટ પ્રકારના અલગ અલગ તંત્રો બનાવે છે, અને આ તંત્રો ભેગા થઈ માનવ શરીરનું નિર્માણ થાય એ આપણે જાણીએ છીએ। હવે મિત્રો, આ અત્યારે આપણે આ ટોપિકમાં પેશીની વાત કરવાની। હવે પેશીઓ કુલ કેટલા પ્રકારની હોય? ચાર પ્રકારની। તો ચાલો આપણે જોઈએ કે આપણી પાસે પ્રાણીઓમાં કુલ ચાર પ્રકારની પેશી છે। એક અધિચ્છદ પેશી, બીજી છે સ્નાયુ પેશી, ત્રીજી છે ચેતા પેશી, અને ચોથી છે મિત્રો સંયોજક પેશી। એમ ચાર અલગ પ્રકારની પેશીઓ આપણા શરીરમાં આવેલી છે, અને આ પેશીઓ અંગોનું નિર્માણ કરે છે। હવે જુઓ, એમાં સંયોજક પેશી ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર, હમણાં જ વાત કરી હતી ગયા ભાગની અંદર, કે યકૃતના જે બે ખંડો છે એની આજુબાજુ આવરણ આવેલું છે પ્લાસ્ટિક જેવું, એને સંયોજક પેશી કહેવાય। બીજું, આ ઉપરાંત ચેતા પેશી એટલે જે ચેતાતંત્રની અંદર ભાગ લેતી પેશી છે એને ચેતા પેશી કહેવાય। ત્યારબાદ સ્નાયુ પેશી, જે સ્નાયુમાં હોય, અને અધિચ્છદ પેશી, એ સૌથી બહારની બાજુએ બહારના ભાગનું નિર્માણ કરે, જેને આપણે અધિચ્છદ પેશી કહીએ છીએ। એટલે આ રીતે મિત્રો કુલ ચાર પેશીઓ થઈ। કઈ કઈ? એક તો અધિચ્છદ પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી અને સંયોજક પેશી। ક્લિયર? બીજું, હવે મિત્રો આપણે અહીંયા નામ શું છે? અન્નમાર્ગ। હવે અન્નમાર્ગની વ્યાખ્યા શું થાય? તો મુખ દ્વારથી શરૂ કરી અને મળ દ્વાર સુધીનો જે માર્ગ છે એને અન્નમાર્ગ કહેવાય। ક્લિયર? તો ધ્યાન આપો કે મુખ દ્વારથી શરૂ કરી અને મળ દ્વાર સુધીનો જે ભાગ છે એને અન્ન માર્ગ મિત્રો કહેવાય। હવે આ અન્ન માર્ગમાં આપણે જાણીએ છીએ
કે સામાન્ય રીતે કયા કયા અંગો છે એ પણ આપણે ભણ્યા છીએ. તો કયા અંગો? અન્નનળી. અન્નનળી થી શરૂ થાય, ત્યારબાદ જઠર, એટલે અન્નનળી, જઠર, ત્યારબાદ પકવાશય. પકવાશય પછી આપણે જાણીએ છીએ નાનું આંતરડું જ છે જેમાં મધ્યાંત્ર, શેષાંત્ર અને ત્યારબાદ મોટું આંતરડું આવે. ક્લિયર? તો આ રીતે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે પાચન માર્ગ ની અંદર અન્નનળી, જઠર, પકવાશય, મધ્યાંત્ર, શેષાંત્ર અને મોટું આંતરડું આ બધાની પેશીય રચના સમાન છે, જનરલી કોમન છે, પણ એમના કાર્યોને અનુલક્ષીને થોડો ઘણો એમાં તફાવત છે. આપણે 11-12 ની અંદર આ બધા અંગોની કોમન એક આકૃતિ ભણવાની છે. તમે કોલેજમાં જશો ત્યારે તમારે જઠરની પેશીય સંરચના અલગ ભણવાની, અન્ન માર્ગની અલગ, અન્નનળીની અલગ, પકવાશયની અલગ, બરોબર? પણ અહીંયા એવું નથી. આપણે અત્યારે કોમન બધા જે અંગો છે પાચન માર્ગના એમના બધા કોમન આપણે એક જ ભણવાની છે. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણો પાચન માર્ગ કેવો છે? પોલો, નળાકાર, બરોબર? તો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણો આ પાચન માર્ગ આ રીતે નળાકાર. ક્લિયર? ધ્યાન આપજો મિત્રો, બરોબર. હું અહીંયા થોડું દોરી દઉં એટલે તમને વધારે ખબર પડશે કે આપણો જે પાચન માર્ગ છે એ નળાકાર છે. આ રીતે, આ રીતે નળાકાર. ક્લિયર? હવે આ જે પાચન માર્ગ આપણો નળાકાર છે એમાં આ ભાગ શું કહેવાય? બહારનો ભાગ કહેવાય. હવે અંદરના ભાગે તમે આ રીતે આવેલું હોય, આ રીતે, ક્લિયર? અને એની અંદર બધા સ્તરો હોય, આ બે પડની વચ્ચે, કાળા અને રેડની વચ્ચે બધા પડ હોય. પડ એટલે સ્તર. આ જે છે એ પોલાણ છે. આ હું ઘાટું કરી નાખું, એ ભાગને પોલાણ કહેવાય, એટલે તમને વધારે ખબર પડશે, બરોબર? આ પોલાણ થયું. હવે જુઓ મિત્રો, આ સૌથી બહારનું પડ અને બહારથી અંદર જાઓ એમએમ કુલ ઘણા બધા સ્તરો આપણે ભણવાના છે, પણ અત્યારે હાલ આપણે આટલો ભાગ આટલાથી એને આડો છેદ લઈ લઈએ, કાપી નાખીએ આમ આડો, પણ કેટલો? આટલો ભાગ જ. અને એ ભાગ આપણે અહીંયા આકૃતિમાં દોરેલો છે. ક્લિયર? તમારી ટેક્સ્ટ બુકમાં આખા ગોળ રાઉન્ડ છે, આખો છેદ બતાવેલો છે. આમ આ એક સ્તર, આ બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, આ રીતે છે. પણ આપણે અત્યારે આકૃતિમાં ફક્ત આટલો ભાગ જ દોરી અને તમને બતાવેલ છે, એટલે હવે તમને ખબર પડી ગઈ છે. હવે આ જે અન્નમાર્ગ છે એનો આડો છેદ લેતા બહારથી તમે અંદર જાઓ, આ અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ, બહારથી અંદર જતા કુલ ચાર સ્તર જોવા મળે. જે સૌથી બહારનું સ્તર છે એને લસી સ્તર કહેવાય. કયું સ્તર? લસી સ્તર. બીજા નંબરનું અંદર જાઓ એટલે જાડું સ્તર છે બે પડનું, એને સ્નાયુ સ્તર કહેવાય. ત્યારબાદ અંદર જાઓ એટલે આ રેડ કલરના ટપકા વાળું સ્તર જે મોટું છે એને અધઃ શ્લેષ્મ સ્તર કહેવાય. કયું સ્તર? અધઃ શ્લેષ્મ સ્તર કહેવાય. અને સૌથી અંદર ગળીઓ યુક્ત રેલવેના પાટા જેવી રચના ધરાવે છે એ સ્તરને આપણે શું કહીએ છીએ? શ્લેષ્મ સ્તર કહેવાય. એટલે આ રીતે અન્ન માર્ગની પેશીય સંરચનામાં બહારથી અંદર જતા કયા કયા? લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર, એમ કુલ ચાર સ્તરો જોવા મળે છે. ક્લિયર? બીજું મિત્રો, તમે પાચન માર્ગમાં કઈ જગ્યાએથી છેદ લો છો એ પ્રમાણે તમારો છેદ દેખાય. અન્ન માર્ગમાંથી લો તો અન્ન માર્ગનો છેદ આવે, જઠરમાંથી લો તો પાચક ગ્રંથિઓ અંદર આવે, બરોબર કે નહીં? નાના આંતરડામાંથી લો તો આંત્રગ્રંથિ અંદર હાજર હોય,
એટલે તમે જે છેદ લો છો એ પ્રમાણે એ આકૃતિમાં ગ્રંથિઓ હાજર હોય દેખાય ક્લિયર પણ આપણે જનરલી આખા પાચન માર્ગની એક જ આકૃતિ ભણવાની છે 11-12 માં એટલે ચિંતા નથી બરોબર હવે આપણે સૌથી બહારની વાત કરીએ તો લસી સ્તર હવે આ જે બહારનું સ્તર છે એ શેનું બનેલું હોય મેં હમણાં જ કીધું અધિચ્છદ પેશીનું શેનું બનેલું હોય મિત્રો અધિચ્છદ પેશીનું બનેલું હોય છે એટલે આ લસી સ્તર અધિચ્છદ પેશીનું બનેલું છે જેને આપણે ધ્યાન આપજો ખાસ જેને આપણે મેસોથેલિયમ શું કહીએ છીએ સૌથી બહારના સ્તરને મેસોથેલિયમ કહેવાય કયું સ્તર કહેવાય મેસોથેલિયમ નીટ માટે આ શબ્દ યાદ રાખજો ક્લિયર હવે ત્યાર પછી અંદર જાઓ તો આ સ્નાયુ સ્તર આવે પણ સ્નાયુ સ્તર બે પડનું બનેલું છે પહેલું લસી સ્તરની અંદર એ વર્તુળી સ્નાયુ સ્તર આવેલા છે કયા વર્તુળી સ્નાયુ સ્તર અને આ સ્નાયુ સ્તર છે ને એ આ રીતે ગોઠવાયેલા છે એટલે કે જુઓ આ રીતે અંદરની બાજુએ ગોળ ફરતે આ રીતે વર્તુળ આકારે ગોઠવાયેલા છે એટલા માટે એને વર્તુળી સ્નાયુ સ્તર કહેવામાં આવે છે ક્લિયર એટલે આપણે શું ભણ્યા વર્તુળી સ્નાયુ સ્તર બીજું ત્યાર પછી અંદર તમે જાઓ ત્યારે આયામ સ્નાયુ સ્તર આયામ એટલે ઊભા દાખલા તરીકે તમે 10-12 પેન્સિલો અણીવાળી અણી કાઢી અને આમ ભેગી કરી નાખો અને ઉપરથી જુઓ તો તમને ફક્ત ટપકા દેખાશે બ્લેક કલરના એની અણીઓના તો એવી રીતે અહીંયા આ જે ટપકા બ્લેક કલરના દેખાય છે એ બધા સ્નાયુઓ ઊભા ગોઠવાયેલા છે એટલા માટે અહીંયા ટપકા દેખાય છે જેને આપણે આયામ સ્નાયુ સ્તર કહેવાય હવે બીજું મિત્રો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં મોટા ભાગે બે પ્રકારની પેશી હોય કઈ કઈ તો આપણે એ પણ જોઈ લઈએ એક ઐચ્છિક સ્નાયુ પેશી અને બીજી છે અનૈચ્છિક સ્નાયુ પેશી જેને આપણે રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી પણ કહેવાય બરોબર એમાં ઐચ્છિક સ્નાયુ પેશી એ માનવની પ્રાણીની ઈચ્છા અનુસાર કાર્ય કરે આ જુઓ મારી ઈચ્છા અનુસાર કામ થાય છે એટલે ઐચ્છિક સ્નાયુ કહેવાય પરંતુ આપણા શરીરની અંદર અંગો જે કામ કરે છે એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી એટલે એ અનૈચ્છિક અરેખિત સ્નાયુ પેશીના બનેલા કહેવાય એટલે આપણો જે આ આખો અન્ન માર્ગ છે એ અરેખિત અનૈચ્છિક સ્નાયુ પેશીનો બનેલો છે એમ કહેવાય તો મિત્રો ધ્યાન આપજો કે અન્ન માર્ગ એ અનૈચ્છિક સ્નાયુ પેશીનો બનેલો છે એટલે કે અરેખિત પેશીનો બનેલો છે બીજું આપણું જે પાચન માર્ગ છે એ આખું આ શરીરની અંદર આવેલું છે હવે શરીરની અંદર પોલાણ છે પોલાણને કોષ્ઠ કહેવાય શું કહેવાય કોષ્ઠ અને એટલા માટે આ સ્નાયુને કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય તો ધ્યાન આપજો મિત્રો આ વર્તુળી સ્નાયુ છે એ સ્નાયુ સ્તર અને એને આપણે હમણાં શું કીધું કે પોલાણમાં આવેલા છે એટલે એને આપણે કોષ્ઠાંતર કોષ્ઠ એટલે પોલાણ અને પોલાણમાં આવેલા સ્નાયુને કોષ્ઠાંતર સ્નાયુ કહેવાય અને એમાં આપણે આ સ્નાયુ સ્તરમાં બે પડ જોયા એક વર્તુળી જે વર્તુળ આકારે ગોઠવાયેલા છે એને વર્તુળી સ્નાયુ સ્તર કહેવાય મેં હમણાં જ કીધું આ રીતે વર્તુળ આકારે ગોઠવાયેલા છે એટલે એને વર્તુળી કહેવાય અને ઊભા ગોઠવાયેલું બીજું સ્તર બ્લેક કલરના ટપકા પેન્સિલનું ઉદાહરણ આપ્યું બરોબર એને આયામ સ્નાયુ સ્તર કહેવાય ક્લિયર મિત્રો અચ્છા આ જે આખું સ્નાયુ સ્તર છે એની અંદર વચ્ચે વચ્ચે મેં અહીંયા ગ્રીન કલરના ત્રાંસા સ્નાયુ દોર્યા છે તો ઘણી જગ્યાએ છૂટા છવાયા ત્રાંસા સ્નાયુ પણ દેખાય છે યાદ રાખજો હ ચાલો
હવે આ સ્નાયુ સ્તરની અંદર જાઓ તો આ રેડ કલરના ટપકા તમને દેખાય છે જેને અધઃ શ્લેષ્મ સ્તર કહેવાય. શું કહેવાય? અધઃ શ્લેષ્મ સ્તર. હવે મિત્રો જ્યારે આપણે છેદ લઈએ આડો આડો છેદ લો ત્યારે આ સ્નાયુની અંદર આ પડની અંદર તમને એક તો રુધિર વાહિનીઓ ધ્યાન આપજો ખાસ આ છેદમાં આ ભાગની અંદર અધશ્લેષ્મ સ્તરની અંદર રુધિર વાહિની તે ઉપરાંત લસિકા વાહિની અને ચેતા પણ અહીંયા કપાયેલી જોવા મળે. જુઓ વાદળી કલર અને આ ગ્રીન કલરની મેં જે દોરી છે એ બધી રુધિર વાહિનીઓ લસિકા વાહિની ચેતા જોવા મળે છે અને આ ઉપરાંત આ જે સ્તર છે એની અંદર સંયોજક પેશીનું આવેલું છે. આ બધું જે રેડ કલર દેખાય છે સંયોજક પેશી કહેવાય. એટલે આ સ્તર આખું સંયોજક પેશીનું બનેલું છે, યાદ રાખજો. ક્લિયર? તો આ આપણે વાત કરી અધશ્લેષ્મ સ્તરની. કુલ ત્રણ સ્તર ભણ્યા. કયું? સૌથી બહારનું લસી સ્તર, સ્નાયુ સ્તર અને અધશ્લેષ્મ સ્તર. સ્નાયુ સ્તરમાં બે ભાગ પાડ્યા, વર્તુળી સ્નાયુ સ્તર અને અંદર જાઓ એમ આયામ સ્નાયુ સ્તર, અને છૂટા છવાયા ત્રાંસા સ્નાયુઓ પણ આવેલા હોય છે. ક્લિયર? હવે મિત્રો સૌથી અગત્યના સ્તરની વાત કરીએ અને એનું નામ છે જે મોટા ભાગે ઘડીઓ યુક્ત આવેલું છે અને એને આપણે શ્લેષ્મ સ્તર કહીએ છીએ. ક્લિયર? હવે ધ્યાન રાખજો આ જે શ્લેષ્મ સ્તર તમે રેલવેના ફાટક જેવું જોઈ રહ્યા છો એની અંદર વચ્ચે વચ્ચે છૂટા છૂટા આવા મેં અહીંયા બ્લેક કલરના દોર્યા છે આ કોષો આવેલા છે છૂટા છવાયા. આ છૂટા છવાયા કોષોને ગોબ્લેટ સેલ કહેવાય. કેવા કહેવાય? ગોબ્લેટ સેલ કહેવાય. અને એ એક કોષીય હોય છે, યાદ રાખજો નીટ માટે અગત્યનું. ગોબ્લેટ સેલ કહેવાય અને આ ગોબ્લેટ સેલ એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, એટલે કે પોલાણમાં આ જે અંદરનું પોલાણ હોય અન્નમાર્ગનું એની અંદર જે ખોરાક આવે છે એની ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. કોણ? ગોબ્લેટ સેલ. તો ધ્યાન રાખો મિત્રો કે આ શ્લેષ્મ સ્તર એ સૌથી અંદરનું ઘડીઓ યુક્ત અને એમાં એક કોષીય ગોબ્લેટ સેલ આવેલા છે અને એ શેનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? બીજું હવે મેં તમને હમણાં કીધું કે જો તમે જઠરનો છેદ લો, માનો જઠર હોય ત્યાંથી તમે આડો છેદ લીધો હોય તો આપણે જાણીએ છીએ કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ હોય જે પાચક રસ પેદા કરે. ક્લિયર? તો આ જઠરનો જો તમે છેદ લો તો જઠરમાં આ સ્તરની અંદર આ જે સ્તર છે લસી સ્તર એમાં તમને પાચક ગ્રંથિ જોવા મળે જે જઠર રસનો સ્ત્રાવ કરે અને સાથે સાથે અહીંયા ગ્રંથિ આવેલી છે આ સ્તરમાં. આ જે લસી સ્તર છે એ લસી સ્તરની અંદર સોરી શ્લેષ્મ સ્તરની અંદર આ શ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ આવેલી હોય. આપણે જઠરનો છેદ લીધો છે માટે જઠર ગ્રંથિ હોય માટે એને ગ્રંથિય સ્તર પણ કહેવાય. કયું સ્તર કહેવાય? ગ્રંથિય. પણ ક્યારે? જ્યારે જઠરનો છેદ લીધો હોય ત્યારે. ક્લિયર? બીજું હવે તમે નાના આંતરડાનો અત્યારે છેદ દેખાય છે. હવે તમે જુઓ અત્યારે આ ઘડીઓ દેખાય છે વળાંક વાળી, આ એક ઘડી આ બીજી ઘડી, આ બે ઘડીઓની વચ્ચે આ જે ખાડો બન્યો, આ જે અત્યારે આ ખાડો બન્યો છે મિત્રો આ ખાડાને શું કહેવાય? ગર્ત કહેવાય. શું કહેવાય? ગર્ત. અને એ ગર્તને લિબર કુહન ગર્ત કહેવાય. કયો કહેવાય? લિબર કુહન ગર્ત કહેવાય. યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે. કયો ગર્ત કહેવાય? બે ગળીઓની વચ્ચે જે ખાડો રચાય જેને ગર્ત કહીએ છીએ, જેને લિબર કુહન ગર્ત કહેવાય. ઓકે? ક્લિયર? બીજું હવે આ જે બે ગળીઓ બની ધ્યાન આપજો
કે સામાન્ય રીતે નાના આંતરડામાં વધારે જોવા મળે, નાના આંતરડામાં ફૂલેલો ભાગ અંદરની બાજુએ આ જે શ્લેષ્મ સ્તરમાં ગળી જોવા મળે છે, આ ગળીને આ ફૂલેલા ભાગને આપણે વાલ્વ ઓફ કેકરિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વાલ્વ ઓફ કેકરિંગ. યાદ રાખજો, શું કહીએ છીએ? વાલ્વ ઓફ કેકરિંગ. એટલે નાના આંતરડામાં આવેલી જે ગળી છે એને વાલ્વ ઓફ કેકરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. બીજું, આ ઉપરાંત નાનું આંતરડું જ્યારે નાના આંતરડાનો આડો છેદ લઈએ ત્યારે આ જે આપણું શ્લેષ્મ સ્તર છે એની અંદર છૂટા છવાયા, ધ્યાન રાખજો, એક કોષીય કોષો જોવા મળે છે. આ કોષોને પનેથ સેલ કહેવાય. શું કહેવાય મિત્રો? પનેથ સેલ, જે એક કોષીય હોય છે. એટલે ધ્યાન આપો મિત્રો કે નાના આંતરડાનો છેદ હોય તો એક કોષીય ગ્રંથિ આવેલી હોય છે જેને આપણે પનેથ સેલ કહેવામાં આવે છે, જે આંત્રરસનો સ્ત્રાવ કરે. કેમ? આંતરડાનો છેદ છે માટે. ક્લિયર? એટલે આ પનેથ સેલ એ આંત્રરસનો સ્ત્રાવ કરે, જઠરમાં ના કરે. જો જઠરનો છેદ લીધો હોય તો અત્યારે આંતરડાનો છેદ છે. બીજું, આ ઉપરાંત આ જે ખાડો છે એને શું કહેવાય? લિબર કુહન ગર્ત કહેવાય. આ જે ખાડો છે એની બિલકુલ નીચે એક ગ્રંથિ આવેલી છે જેને બ્રુનસ ગ્રંથિ કહેવાય. કઈ ગ્રંથિ કહેવાય? બ્રુનસ ગ્રંથિ. આ બધા નામ નીટ માટે ખાસ અગત્યના. તો ધ્યાન આપજો મિત્રો કે આ લિબર કુહન નો જે ગર્ત છે એની નીચે બહુકોષીય ગ્રંથિ આવેલી છે અને આ બહુકોષીય ગ્રંથિને બ્રુનર્સ ગ્રંથિ કહેવાય. કઈ ગ્રંથિ કહેવાય? બ્રુનર્સ ગ્રંથિ, જે નાના આંતરડામાં જ આવેલી છે. યાદ રાખજો, સામે આવેલી છે નાના આંતરડામાં. ક્લિયર? બીજું, હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ બ્રુનર્સ ગ્રંથિ, કઈ ગ્રંથિ મિત્રો? આ બ્રુનર્સ ગ્રંથિ એ આ લિબર કુહનનો જે ખાડો છે, ગર્ત જેને કહેવાય, એમાં આંત્રરસનો સ્ત્રાવ કરે. શેનો સ્ત્રાવ કરે મિત્રો? આંત્રરસનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? તો મિત્રો અહીંયા જુઓ, આપણે શ્લેષ્મ સ્તર ભણ્યા કે આ શ્લેષ્મ સ્તર સૌથી અંદરનું સ્તર જે રેલવેના પાટા જેવું દેખાય છે અને એમાં છૂટા છવાયા કોષો આવેલા છે જેને ગોબ્લેટ સેલ કહેવાય, જે એક કોષીય છે અને એ આ અન્ન માર્ગમાં અંદરની બાજુએ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ ઉપરાંત જો જઠરનો તમે છેદ લો તો જઠરના છેદમાં મોટા ભાગે આ જે શ્લેષ્મ સ્તર છે એમાં જઠર ગ્રંથિ એટલે કે પાચક ગ્રંથિ આવેલી હોય, જે પાચક રસનો સ્ત્રાવ કરે, માટે એને ગ્રંથિય પણ કહેવાય. આપણે અહીંયા કોમન અન્નમાર્ગનો છેદ લીધેલો છે તો આ અન્નમાર્ગના છેદમાં આપણને આ ગળીઓ જે દેખાય છે, આ ફૂલેલો ભાગ, એને વાલ્વ ઓફ કેકરિંગ કહેવાય. શું કહેવાય? વાલ્વ ઓફ કેકરિંગ. હવે આ બે ઘડીઓની વચ્ચે જે ખાડો તૈયાર થયો એને લિબર કુહન ગર્ત કહેવાય. ઓકે. અને આ લિબર કુહન ગર્તની બિલકુલ નીચે અધર શ્લેષ્મ સ્તરમાં આવેલી બ્રુનર્સ ગ્રંથિ, જે બહુકોષીય છે, જે આ ખાડાની અંદર અંદરની બાજુએ આંત્રરસનો સ્ત્રાવ કરે. એટલે મિત્રો જુઓ, આપણે ગોબ્લેટ સેલ જોયા, પનેથ સેલ જોયા, બરોબર, લિબર કુહન ગર્ત જોયો, તે ઉપરાંત બ્રુનર્સ ગ્રંથિ જોઈ, વાલ્વ ઓફ કેકરિંગ જોયું. આ બધા શબ્દો નીટ માટે ખૂબ જ અગત્યના છે, તો ધ્યાન આપજો મિત્રો. આ ઉપરાંત હવે અહીંયા જુઓ મિત્રો, આ બ્રુનર્સ ગ્રંથિ, આ ગ્રંથિ છે એ બહુકોષી છે, નીટ માટે ધ્યાન આપજો.
ब्रुनर्स ग्रंथि ए बहुपोषी छे, ज्यारे आ पनेथ सेल ए एक कोशीय छे, साथे साथे गोब्लेट सेल ए पण एक कोशीय छे। એટલે પનેથ સેલ અને ગોબ્લેટ સેલ એ બંને એક કોષીય છે, જ્યારે આ બ્રુનર્સ ગ્રંથિ એ બહુકોષીય છે। ક્લિયર? એટલે લસી સ્તર તમને સમજાય છે ને મિત્રો? બરોબર, ક્લિયર? તો સૌથી અંદરનું સ્તર જેને આપણે શ્લેષ્મ સ્તર કહીએ છીએ, આ શ્લેષ્મ સ્તરની અંદર આપણે જોઈ રહ્યા છીએ જે લસિકા ગ્રંથિ, જેને લસિકા ગાંઠ કહેવાય। તો શ્લેષ્મ સ્તરમાં લસિકા ગ્રંથિ આવેલી હોય છે, જેને લસિકા ગાંઠ પણ કહેવાય, જેને આપણે પેયર્સ પેચ, યાદ રાખજો, એને આપણે પેયર્સ પેચ અથવા ઉદરીય કાકડા કહેવાય। શું કહેવાય? ઉદરીય કાકડા। હવે આ કાકડા શબ્દ આપણે આગળ પણ ભણી ગયા છીએ, મુખ કુવાની અંદર કુલ ચાર પ્રકારના આપણે કાકડા જોયા હતા, લસિકા ગાંઠ જોઈ હતી, અને આ છે મિત્રો પેયર્સ પેચ, જે આપણે અન્નમાર્ગની પેશીય સંરચનામાં આ જે શ્લેષ્મ સ્તર, જે સૌથી અંદરનું સ્તર છે, એની અંદર આ જે પેયર્સ એટલે કે ઉદરીય કાકડા, જે એક પ્રકારની લસિકા ગાંઠ છે, એ આવેલી છે। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે નાના આંતરડાની અંદર જે અંતિમ ભાગ એટલે શેષાંત્ર, અને આ શેષાંત્રની અંદર જે પાચિત ખોરાક હોય એ ખોરાકનું અભિશોષણ થઈ શકે। એટલે કે જ્યારે નાના આંતરડામાં જે શેષાંત્ર, નાના આંતરડાનો ભાગ એટલે શેષાંત્ર, અને એમાં પાચિત ખોરાકનું અભિશોષણ જ્યારે કરે, ત્યારે ખોરાકના સૂક્ષ્મ શોષણ માટે, ધ્યાન રાખજો, ખોરાકના શોષણ માટે એની અંદરની દિવાલ પર એટલે કે શ્લેષ્મ સ્તરમાં આ તમે જોઈ રહ્યા છો બ્લેક કલરના, જે અત્યારે આપણને રેસા જેવા દેખાય છે, જે માઇક્રોવિલી એટલે કે સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે, જેને માઇક્રોવિલી કહેવાય, અને સાથે સાથે એને બ્રશ બોર્ડર પણ કહેવામાં આવે છે। તો યાદ રાખજો કે શેષાંત્ર એ પાચિત ખોરાકનું અભિશોષણ કરે ત્યારે ખોરાકના શોષણ માટે સૂક્ષ્મ રસાંકુરો હોય, જેને આપણે શું કહીએ છીએ, માઇક્રોવિલી, અથવા એને સૂક્ષ્મ રસાંકુરો અથવા બ્રશ બોર્ડર કહેવાય। હવે આ રસાંકુરોના કારણે શું થાય? તો મિત્રો અહીંયા જોઈએ તો તમે અહીંયા જુઓ કે આ જે બ્રશ બોર્ડર છે બ્લેક કલરની, એ જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તમને આવી રચના જોવા મળે, અને ઉપરના ભાગમાં આ રીતે છિદ્ર આવેલા હોય। એટલે જ્યારે ખોરાક તમારો આ રીતે પસાર થતો હોય અહીંયાથી પાચિત ખોરાક, ત્યારે એ ખોરાક ધીમે ધીમે આ રીતે અંદરથી બહાર આ રીતે પસાર થાય, એટલે કહેવાનો મતલબ કે જે અભિશોષણની ક્રિયા છે એના માટે પૂરતી સપાટી પ્રાપ્ત થઈ શકે, અને એટલા માટે અહીંયા શોષણની ક્રિયા સરળતાથી થાય છે। તો ધ્યાન આપજો કે આ જે બ્રશ બોર્ડર છે એ માઇક્રોસ્કોપમાં જ્યારે આપણે જોઈએ ત્યારે એની રચના આવી કંઈક દેખાય છે। બીજું, અત્યારે આપણે નાના આંતરડાની વાત કરી રહ્યા છે, નાના આંતરડાના શેષાંત્રમાં આ બ્રશ બોર્ડર જોવા મળે। બીજું કે અન્ન માર્ગ છે આપણો આખો, મુખ કુવાથી શરૂ કરી મળ દ્વાર સુધીનો, આ અન્ન માર્ગ એ મોટા ભાગે મગજ દ્વારા કાર્ય કરે છે। સેના દ્વારા? મગજ દ્વારા, અને એમાં વિશિષ્ટ પ્રકારની જાલિકાઓ આવેલી છે। હવે એમાં બે પ્રકારની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે જાલિકાઓ છે, અને એ જોજો તમે, આ સૌથી બહારનું સ્તર એને લસી સ્તર, આ આયામ, આ વર્તુળી સ્નાયુ સ્તર, આ આયામ સ્નાયુ સ્તર। તો હવે જુઓ અહીંયા તમે બ્લેક કલરની લીટી જોઈ રહ્યા છો, આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તરની વચ્ચે
आ ब्लेक कलर नी रचना तमे लीटी जे जोई रहा छो एने मित्रों शू कहेवामां आवे छे ध्यान आपजो ओरोबैंक कहेवामां आवे छे एने शू कहेवामां आवे छे ओरोबैंक जे चेताजालिका कहे छे जेने शू कहे छे ओरोबैंक अथवा चेताजालिका क्लियर आ उपरांत बीजी चेताजालिका आजे आयाम स्नायु स्तर अने अधश्लेष्म स्तर नी वच्चे तमे आ वादळी कलर नी लीटी जोई रह्या छो एने शू कहेवामां आवे छे मिसनर्स याद राखजो मिसनर्स चेताजालिका अने आ बन्ने चेताजालिका ए अन्न मार्ग नू निरीक्षण अने साथे साथे अन्न मार्ग नी संपूर्ण क्रियाओनू नियंत्रण करे छे तो ध्यान आपजो मित्रों अहींया कुल बे प्रकारनी जालिकाओ आपणे जोई एक वर्तुळी स्नायु स्तर अने आयाम स्नायु स्तर नी वच्चे आपणे जे चेताजालिका छे एने ओरोबैंक कहेवाय अने आयाम स्नायु स्तर अने अधश्लेष्म स्तर नी वच्चे आ वादळी कलर नू पातळू पड देखाय छे एने आपणे मिसनर्स नामनी चेताजालिका कहीए छीए एटले आ रीते बे प्रकारनी अन्न मार्गनी दीवालमां चेताजालिका आवेली छे एक ओरोबैंक अने बीजी छे मिसनर्स बीजो मित्रो हवे बरोबर ध्यान आपजो के आ बारनुं जे स्तर छे एने लसी स्तर कहेवाय अने आ लसी स्तर हमेशा सेनुं बनेलुं होय तो पहला ज वात करी हती अधिच्छद पेशीनुं कई पेशी अधिच्छद हवे अंदर जाओ तो वर्तुळी स्नायु स्तर एटले बीजा नंबरनुं स्तर स्नायु स्तर ત્રીજા નંબરની કાળી લીટી એટલે ચેતાપેશી સ્નાયુ પેશી વાદળી કલર એટલે ચેતાપેશી અંદર જાઓ એટલે તમે જુઓ છો સંયોજક પેશી કહેવાય અને ત્યારબાદ આ પડ આવ્યું અને આ અંદરનું સૌથી અંદરનું પડ છે એ અધિચ્છદ પેશીનું બનેલું હોય એટલે મિત્રો બરોબર સમજો બહારથી અંદર જતા અધિચ્છદ પેશી સ્નાયુ પેશી ચેતાપેશી સ્નાયુ પેશી ચેતાપેશી સંયોજક પેશી અને અધિચ્છદ પેશી એટલે અન્ન માર્ગમાં બહારથી અંદર જતા ક્રમશઃ એક તો અધિચ્છદ પેશી પછી સ્નાયુ પેશી ચેતાપેશી સ્નાયુ પેશી ત્યારબાદ ચેતાપેશી સંયોજક પેશી અને સૌથી અંદર અધિચ્છદ પેશી આવેલી છે એટલે તમે જુઓ સૌથી બહાર કઈ પેશી અધિચ્છદ અને સૌથી અંદર પણ અધિચ્છદ પેશી આમ બાહ્ય અને આંતરિક સપાટી પર અધિચ્છદીય પેશી આવેલી છે તો મિત્રો આ થઈ આપણે અન્ન માર્ગની પેશીય સંરચના એની જનરલ આપણે આખી વાત કરી કે જનરલ અન્ન માર્ગમાં કેવી રચના હોય કારણ આપણે 11-12 ની અંદર ફક્ત જનરલ આપણે પેશીય સંરચના ભણવાની છે બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાચન ક્રિયા સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ